सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्निवेशर्मदर्शनम् मन्दहासरुचिरान्दनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી શ્રી મહારાજની જય નારાયણ ભક્તોને મહારાજ જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચેતન સાગર ગ્રંથ ની અંદર પૂર ચોથું અને તરંગ ત્રેસઠ એમાં છેલ્લે એમ કથા સ્વામીએ લખી કે મહારાજ નાગડકાને વિશે છે મહારાજે એની અંદર સવળી સમજણ ઉપર વાત કરી સત્સંગની અંદર રુચિ રાખવા ઉપર વાત કરી મહારાજ કે સત્સંગની દરેક ક્રિયાની અંદર જે પરોવાયેલો રહે એને ક્યારેય કુસંગ લાગતો નથી ખપ વિશેની વાત કરી ચાર પ્રકારના પ્રલયની વાત કરી એ નાગડકાની અંદર હવે મહારાજે ત્યાં આગળ બધાને આમંત્રણ આપેલું છે એટલે ગામ ગામના દરબારો આજે નાગડકા આવે છે એ વાત સદ્ગુરુ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે પૂર ચોથું તરંગ ચોસઠ શ્રી હરિ બેઠે હિંડો રહી પરમ સંત સંત કરતા હે ગાન મહાયે સો ગાન કોઈ સંત કરતા ગાન મહાયે સો ગાન કોઈ મચી આવજો ગામહી કે બળે અતિ નૃપતિ તે હ બાપુબાઈ કર નામ તેહી હરિજન નહ શ્રી હરિ પરમ સંત જેવા બનીને હિંડોળા ઉપર બેઠા મહાન સંતો કીર્તન ગાન કરવા લાગ્યા તેના જેવું બીજું કોઈ ગાન નથી કીર્તન ગાન સંતો કરતા લખે છે એના જેવું બીજું કોઈ ગાવાનું નથી જે ગાવામાં ભગવાનનો સંબંધ જળવાયેલો હોય એ જ સાચું ગાયન છે મહારાજે પણ પ્રથમ પ્રકરણના બાવીસમાં વચનો કીધું કે ભગવાનની સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે કીર્તન ગાન મહાન એટલા માટે છે કે એને ભગવાનનો સંબંધ છે હમણાં જ અહીંયા આગળ કીર્તન ભક્તિ થતી હતી એમાં છેલ્લું કીર્તન હમણાં ગવાતું હતું સંદેશવા કોઉ ન આવ્યો કહા બિલમાં આવ્યો મેરે મિત ઘણીક વખત કીર્તનો આપણે સાંભળતા હોય પરંતુ કીર્તનના શબ્દોને સમજતા ન હોઈએ તો વાસ્તવિક એ સંતોએ કયા ભાવથી લખ્યું છે કયા ભાવથી સંતો ગાય છે એની અંદર કેટલું ઊંડા ઉતરીને ભગવાનમાં જોડાવાનું છે એનો ખ્યાલ ન આવે અને ખાસ કરીને ક્લાસિકલ કીર્તન હોય એની અંદર લગભગ શબ્દો થોડા ઊંચા હોય એટલે એની અંદર જો પુસ્તક હાથમાં ન હોય અથવા તો પુસ્તક પણ હાથમાં હોય પણ શબ્દને જાણવાની જો ઈચ્છા ના હોય તો ઘણી વખત મ્યુઝિકમાં તાનમાં રાગમાં અને તબલામાં એમાં વૃત્તિ રહે એટલે સારું બહુ લાગે બધા ડોલે પણ જો એ કીર્તનનો ભાવ જેવો છે સમજીને જો સાંભળવામાં આવે તો એમાં અંતરમાં અતિ સુખ આવે એ સુખ ક્યારેય જાય નહીં ઠેક અંદર અનુભૂતિ થાય એની એટલે સંતો કીર્તન ગાન કરવા લાગે મહારાજ હિંડોળા પર બેઠા છે ત્યાં મચ્છિયાવ ગામના મોટા રાજા બાપુભાઈ નામે હતા તે ખૂબ પાકા હરિભગત હતા તેઓ સાનંદ ઠાકોર સાહેબના ભાઈ હતા તેમને મોટા મોટા ઉમરાઓને ઠાકોર સાહેબોને તેડાવ્યા તેમને મોટા મોટા ઉમરાઓને અને ઠાકોર સાહેબોને તેડાવ્યા તેઓ બધા હાથી અને અશ્વ ઉપર સવાર થઈને નાગડકા આવ્યા બાપુભાઈ છે મચ્છિયાઓના મચ્છિયાના બાપુભાઈ એ કેવા ભગત હતા થોડોક એનો ઇતિહાસ પણ આપણે જાણીએ ગોહિલવાડના સિંહોર સંસ્થા સંસ્થાનના ગોહિલ રાયસિંહજી ભાવસિંહજી એની પુત્રી સુજાન કુંવરબા હતી અને ગાગડ રાજ્યના મહારાણા ચંદ્રસિંહ પહેલા જે થયા એની સાથે એ સુજાન કુંવરબાના લગ્ન થયા હતા એના પ્રથમ રાણી હતા એમને બે પુત્રો હતા એક સેસલમલજી અને બીજા સુલતાનસિંહજી પેલા ચંદ્રસિંહ જે હતા એને બીજી હતી એ બીજી રાની વસાઈના ચાવડા જગરૂપજી સુરજ કુંવરી માન કુંવરબા હતા એ ચંદ્રસિંહની બીજી પત્ની હતી સુજાન કુંવરબાનો કુંવર શેષ મલજી જ્યારે ચંદ્રસિંહ દેવગતને પામ્યા ત્યારે એ ગાદીએ બેઠો મોટો છોકરો હતો પછી એ પણ દેવગત થયો ત્યારે સુજાન કુંવરબાનો જે બીજો દીકરો હતો એને ગાદી ન મળી પણ જે ચંદ્રસિંહના બીજા પત્ની હતા એ એના દીકરાને ગાદી મળી એટલે પછીથી એ સુજાન કુંવરબા પોતાનો નાનો દીકરો મચ્છિયામાં રહેતો જેનું નામ દાજીભાઈ હતું સુલતાનસિંહ જેનું નામ હતું ઉર્ફે દાજીભાઈ એની ભેગા રહેવા માટે એના માતૃશ્રી ગયા એ સુજાન કુંવરબા એ મચ્છિયાઓની અંદર જે ગયા અને એ દાજીભાઈ જે હતા એ દાજીભાઈના જે પત્ની હોય ગરાશિયામાં એવો રિવાજ કે સાસુને ફઈ કે એટલે સુજાન કુંવરબાને દાજીભાઈના ઘરવાળા ફૈબા કહીને બોલાવતા જેનો ઇતિહાસ આપણે સાસ સત્સંગની અંદર પ્રખ્યાત છે મચ્છિયાઓના ફૈબા આપણે ઘણી વખત કથા સાંભળી પણ ફૈબા એટલે શું કોઈના ફોય નહીં પણ દાજીબાના ઘરવાળાના સાસુમાં થતા અને ગરાશિયામાં સાસુમાને ફૈબા કહેવાનો રિવાજ ફૈ કહેવાનો રિવાજ એટલે એના ઘરવાળા ફૈબા કહીને બોલાવતા દાજીબાઈના એ દાજીબાઈના ઘરવાળા ફૈબા કહીને બોલાવતા એની ઉપરથી પછી બધાય એમને ફૈબા કહેતા અને એ પરિવાર જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે શ્રીજી મહારાજે પણ ફૈબા કહીને જ બોલાવ્યા અને સંબોધ્યા આવી રીતે મચ્છિયાઓની અંદર સત્સંગ ધીરે ધીરે વધ્યો મચ્છિયાઓના આ ભક્તોને દાજીભાઈ અને એમના પત્ની તેમજ ફૈબા આ બધાને મહારાજ પ્રત્યે બહુ ભાવ હતો એટલે વારંવાર મહારાજ મચ્છિયાઓ જતા અને એમનો પૌત્ર હતો બાપુભાઈ જેનું નામ હમણાં હરિચરિત્ર સાગરમાં આવ્યું એ દાજીભાઈનો દીકરો હતો બાપુભાઈ દાજીભાઈ એક વખત મચ્છિયાઓની અંદરથી રાજાનો ત્યાંના મચ્છિયાઓના દાજીભાઈનો માણસ મહારાજ પાસે આવ્યો અને ખબર આપ્યા કે મહારાજ દાજીભાઈને શરીરમાં બહુ બીમારી છે તો તમે મચ્છિયા આવો ત્યારે મહારાજ જેટલા સંતો પોતાની સાથે હતા એ બધાઈને લઈને દાજીભાઈ બહુ ભાવિક ભગત છે એટલે મહારાજ કે જગતની કોઈ વાસના એમને નથી એટલે આપણે બધા ત્યાં જઈએ અને દાજીભાઈની પાસે કથાને કીર્તનનો સોંપો પડવા જ નથી દેવો અને મહારાજે સંતોને દાજીભાઈના મચ્છિયાઓના દરબારગઢમાં રોક્યા દાજીભાઈ બીમાર અવસ્થામાં ખાટલામાં સૂતા છે અને દાજીભાઈની આજુબાજુમાં કોઈ સંબંધીઓ નથી એના દેહના દાજીભાઈની આજુબાજુમાં સંતો છે મચ્છિયાઓના દરબારગઢમાં સંતોના આગમનથી એમની વાતોથી પડે પડે સ્વામિયન મંત્રના જાપથી સવારમાં પ્રભાત્યા બોલાય હાંજ પડે ગોળી આરતી થાય સંતો ઘરમાં રહે ને એટલે તમારા ઘરમાં સંતો આવે એટલે તમને અનુભૂતિ થઈ જાય કે શું થાય હવાર ઉઠે એટલે ઠાકોરજી હોય અભિષેક થાય સવારની આરતી થાય ભદ્રામણીઓ જો સવારમાં વહેલા ઉઠી ના હોય તો કથા થાય ધૂન થાય બપોરે પાછા ઠાકોરજીના થાળ થાય બપોર પાછો સમય હોય ને બધાય ભેગા થયા હોય કથા થાય હાજ પડે પાછી ગોળી આરતી ચેષ્ટાને ફરી હાંજની સભા થાય એટલે ઘર પણ મંદિર જેવું અનુભવાય સંતો ઘરે આવે ઘરમાં રોકાય ત્યારે મંદિર જેવું થાય એમ સંતો દાજી ભાઈને ઘેર ગયા તે આખું ઘર મંદિર જેવું થઈ ગયું અને દાજી ભાઈને તો છેલ્લી પળો હતી આ બધી મૃત્યુ સમયની પળો હતી એટલે એની પળો બધી ધન્ય બની ગઈ એક ક્ષણ પણ એનું ભગવાનના સ્મરણ વિના જતું નહોતું ભજન કથા ને ધૂનની પ્રવૃત્તિ સતત ચાલતી આ સિવાય એક પળ પણ જતી નહીં એવું સંતોએ ભજન કથાને કીર્તનનો કિલ્લો જમાવી દીધેલો એટલે દાજીભાઈને ના તૂટતી હોય ને તો એ દેહ ને દેહના સંબંધીમાંથી પ્રીતિ તૂટી જાય અંતકાળ આવે ને ત્યારે આજુબાજુમાં જે જીવાતમાં આપણને લાગે કે આનો છેલ્લો સમય છે એટલે એની આજુબાજુમાં ભજન ભક્તિ જ ગોઠવી દેવી કથા વાર્તા ગોઠવી દેવી કીર્તનને મહામંત્રની ધૂન ગોઠવી દેવી ભક્ત ચિંતામણીના પારાયણ ગોઠવી દેવા કે જેનાથી એ જીવનું બહુ સારું થાય જ્યારે દાજીભાઈ ધામમાં ગયા ત્યારે બાપુભાઈએ બહુ ખર્ચો કરીને આગલું વર્ષ દુષ્કાળ હતો બીજા વર્ષે ગયા તોય પણ બાપુભાઈએ ખૂબ ખર્ચો કરીને એમનું ખૂબ સારી રીતે કાર જ કર્યું એવા બાપુભાઈ જેને ભગવાન શ્રીહરિને વિશે અત્યંત સ્નેહ હતો એમના ઘરની અંદર એમને મહારાજને બહુ વખત રાખેલા ફૂલદોલનો ઉત્સવ પણ કરેલો અને એમને ફૂલદોલના ઉત્સવ ઉપર મહારાજને જ્યારે બહુ રાજી કર્યા ત્યારે મહારાજે કીધું માગો માગો શું જોઈએ ત્યારે બાપુભાઈ હજુ બોલે એ પહેલાં તો ફૈબા આવી ગયા એના દાદીમાં અને ફૈબાએ કીધું કે મહારાજ જેમ દાદાના દરબારમાં તમે ઉત્સવ કરો છો એમ અમારા દરબારમાં રહીને પણ ઉત્સવ કરો અને હરિભક્તો સંતોની સેવા કરવાનો અમને લાભ આપો ત્યારે મહારાજ કે ફૈબા એનો વાંધો નથી અમે ભક્તોના શુભ સંકલ્પો પૂરા કરવા જ આવ્યા છે પણ ભક્તિને વ્યવહાર બે જુદો ના રાખવો ભક્તિ અને વ્યવહાર બે એક કરી દે ને તો મહારાજ કે અમને બહુ ગમે ફૈબા કે વાંધો નહીં મહારાજ એવું કરી દઈશું કોને અમારી શું ભૂલ થાય છે ત્યારે મહારાજે ફૈબાની સામે એવું કીધું ફૈબાને કે ફૈબા તમને જેવો ભાવ અત્યારે છે અમારી ઉપર એવો એક ધારો ભાવ રહે ને એ કરવાનું છે કોઈ પણ જીવાત્માને ભગવાન અને સંત ઉપર ભાવ હોય છે પરંતુ એક ધારો ભાવ રહેવો બહુ કઠણ છે કારણ કે ભગવાન અને સંત જ્યારે સ્વભાવ ઉપર વાત કરે એના જે હરજીત ઠક્કરે પ્રથમના પહેલામાં જ પ્રશ્ન પૂછ્યો છે કે આ જીવને જેવું હે દેહને દેહના સંબંધીમાં છે એવું ભગવાનને ભગવાનના સંતને વિશે કેમ થતું નથી તો કીધું કે એનું કારણ એ જ છે કે જ્યારે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે મીઠાસવાળો જે ભગવાન સાથેનો સંત સાથેનો સંબંધ હોય ને એ બધો તીખાશમાં પરિણમી જાય મીઠાશમાંથી તીખાશ પ્રગટ થઈ જાય અને પછી સંત પાસે જવું પણ ગમે નહીં ભક્ત પાસે જવું પણ ગમે નહીં એટલે ફૈબાને મહારાજે અંતરિયામી રૂપે ભવિષ્યનું જાણે છે ને મહારાજ કે આગળ એના ગર્વ એની વહુવારે અબોલા થવાના છે અને ત્યારે ફૈબાને મારે સમજાવવાના છે અને સત્સંગનો ઇતિહાસ મોજૂદ છે કે ફૈબાએ મહારાજનું ના માન્યું એના દીકરાના ઘરવાળા રે વઢભેડ થઈ અને ઘરવાડા જતા રહ્યા મેલનસર ગામ મહારાજ હમજૂતી કરવા ગયા ને તોય ફૈબાએ ના છોડ્યું ઓલી વહુ તૈયાર હતી જેમ કો એમ કરવા તોય ફઈબાએ ફૈબાએ જીદ ના છોડી એટલે મહારાજે કહ્યું કે અત્યાર જેવો ભાવ છે એવો ઠેક સુધી રાખજો પણ એ બાપુભાઈ હતા જે પૌત્ર હતા ફૈબાના બહુ પાકા ભગત હતા એને મોટા મોટા ઉમરાઓ ઠાકોર સાહેબને બોલાવ્યા ત્યારે એ બધા હાથી ઉપર ને અશ્વ ઉપર નાગડકા આવ્યા નાગડકા આજે જ્યારે લોયા જાઓ અને બાજુમાં નાગડકા દર્શન કરવા ને એટલે આ લીલાનું ચિંતવન કરવાનું કંઈ હાથી ઉપર આવ્યા હશે મોટા ઉમરાઓ અહીંયા હાથી ઉપર સવારી નીકળી હશે ઘોડાઓ લઈને આવ્યા હશે ત્યારે આની શોભા કેવી હશે આજ તમને આશ્ચર્ય લાગે કે હાથી આવ્યા હશે એમ આ જુઓ તો લાગે કંઈ હાથી આવ્યા હોય આવ્યા હોય એ જમાનામાં મહારાજ હોય ને ત્યાં રિદ્ધિઓ સિદ્ધિ હોય બધી ભગવાન હોય ત્યાં બધું દિવ્ય થઈ જાય આજ આપણને લાગે કે લોયાની અંદર મહારાજ એટલું બધું રહ્યા હશે આવી ધૂળમાં હા મહારાજ ગયા ને એટલે રિદ્ધિઓ સિદ્ધિઓ બધી જાય એની પાછળ અત્યારે લોયાની અંદર કેટલું સરસ કામ શરૂ થઈ ગયું છે હમણાં તમને બે ચાર દિવસની અંદર દરેકને વિડીયો મળશે અત્યારે ઠાકુરજીના થાળ લઈ જવાની ટનલનું કામ ચાલે છે ગુરુજી સ્વયં પ્રથમ પથ્થર મંદિરનો જે પ્રથમ પથ્થર મૂકવાનું જે કામ એ આ ટનલના પથ્થરથી કામ શરૂ થયું એ પથ્થર ગુરુજીએ પૂજન કર્યું છે એ પથ્થરને ગુરુજીએ પ્રથમ છીની અથોડી લઈને ટાંચકા માર્યા છે અને એ પથ્થરનું ઘડાઈ કામ થાય છે ત્યાં ગુરુજી બાજુની અંદર એ પથ્થરની ધૂળ ઉડે છે એની બાજુમાં બેઠા છે અને ગુરુજીએ પોતાના હાથે પૂજન કરીને જે પથ્થર ઉપર અક્ષરો લખ્યા છે એ અક્ષરો મંદિરને જ્યાં સુધી એ મંદિર રહેશે ત્યાં સુધી અક્ષરોના દર્શન થશે એ વિડીયો તમે જોશો એ વિડીયોમાં તમે દર્શન કરશો ને પછી તમે જ્યારે લોયા જશો જ્યારે ટનલ એ ટનલમાં તમારે તો ફરી ક્યારેય જવાનું જ નહીં થાય જ્યારે મંદિરનું ઉદઘાટન થશે તે દિવસે તમને ખાલી એ ટનલ પહેલાં જોવા મળશે કંઈથી ઇન્ડિયા જશો તો વચ્ચે જોવા મળશે કારણ કે ત્યાંથી ઠાકોરજીના થાળ લઈ જવાનો રસ્તો છે એટલે સંતો સિવાય પછી કોઈ જવાનું નથી પણ એ પહેલાં તમે ઘણી વખત જશો ત્યારે દર્શન થઈ જશે એ અક્ષરો એવા ને એવા એની અંદર અકબંધ રહેશે અને એ ટનલનું કામ આખું ચાલે છે ને એની ઉપર સ્લેપ પણ અઠવાડિયા દસ દિવસમાં જેવી ટનલ પૂરી થશે એટલે આખા મંદિરનો ઉપરનો સ્લેબ ચાલુ થઈ જશે અને પછીથી ઉપર પથ્થર મૂકવાના કામ મંદિરના ચાલુ થશે એ લોયા નાગડકા બે ગામ બાજુમાં છે બે બાપુના ગરાસો હતા ત્યાં આગળ આવી રીતે બધા ઉમરાઓ ઠાકોર સાહેબો આવ્યા તેમની સાથે ડંકાને નિશાન હતા ઊંટ ઉપર નોબત વાગતી હતી મોટા મોટા ડેરા અને તંબુઓને લઈને તેઓ બધા આવ્યા હતા દદુકા ગામના રાજા ઠાકોર જીજીભાઈ નામે હતા તેઓ ઘણા સુરવીર હરિભક્ત હતા તેમના જેવા જ તેમના ભાઈ દેવળિયા ગામના રાજા ઠાકોર જાલમસિંહ પણ સારા હરિભગત હતા આ દેવળિયાના જાલમસિંહ આ બધા ઠાકોરો દરબારો બહુ માન સન્માનથી રહેવાવાળા પણ ઝાલમસિંહ એમનું ચરિત્ર એવું છે કે શ્રીજી મહારાજ કંથારીયા ગામમાં હતા અને તળાવના કાંઠા ઉપર એક વાળન જોડે મુંડન કરાવતા હતા અને મહારાજને થોડો આકરો લાગ્યો હાથ એટલે મહારાજે છે ને ઓલા આમ બે વખત આમ અસ્ત્રો ફેરવ્યો ને અડધા મુંડને મહારાજ ઉભા થઈ ગયા અડધા મુંડ ને ઉભા થયા ફેટો બાંધી દીધો ઓલો વાળંદ કે અરે પ્રભુ તમારું આખું મુંડન થયું નથી મહારાજ કે મોટા માણસ હતો છે ને ત્રણ ચાર ગામે મુંડન કરાવે એક જગ્યાએ તારી પાસે કરાવું તો તું તો અહીં મારા અત્યારે હજુ ધામમાં જવાની વાર છે હજુ હરિભક્તોને સુખ દેવાનું અહીં મોકલી દઈશ મુક્તાનંદ વાટ જોઈને હતા કે મહારાજ જો મુંડન કરાવી લે તો મહારાજના પ્રસાદીના જળથી અને મહારાજના માથા ઉપર ફરેલો અસ્ત્રો હોય પ્રસાદીનો એટલે મારા માથા ઉપર એ ફરી જાય એમને મુંડન કરાવવું હતું એટલે સ્વામી વાટ જોતા હતા ત્યાં તો મહારાજે તો આમ બે જ અસ્ત્રની ધાર વાગીને આમ ફેટો બાંધી દીધો તે મુક્તાનંદ સ્વામી તૈયાર થયા મહારાજ કે સ્વામી આત્માને જોખમ છે કે અહીં કરવા જેવું નથી રહેવા દો આગળ ગયા તે દેવળિયા ગામમાં પહોંચ્યા ઝાલમસિંહ હારે હતા હવે આ ઝાલમસિંહ હતા એ ઠાકોર એટલે રાજા કહેવાય ગામના દેવળિયાના હવે દેવળિયા ગામ પહોંચ્યા ઠાકોરસિંહ આ ઝાલમસિંહને થયું કે મહારાજને મુંડન બાકી છે એ વાળન તો ગોતવો પડે અને ખરેખર ઘણી વખત ગામમાં ગામડામાં વાળણ ગોતવો બહુ મુશ્કેલ પડે અને આવે તો બહુ જ મુશ્કેલ પડે હેરના ડોક્ટર તો અઘરા એ બધા હવે શહેરોમાં જતા રહ્યા એમાંય વિદેશોમાં તો ખાસ અઘરા પડે અહીં હેર ડોક્ટર અમારા હેર ડોક્ટર ગોતવા મુશ્કેલ પડે ઓસ્ટ્રેલિયા ગયા મુંડન કરાવવાના પચાસ ડોલર મુંડન મુંડન તેરસ આવી અને કે કરાવવા વાળન લાવો તો ઇન્ડિયન જ હતો કોઈક ઘરે લાવ્યા ગેરેજ ની અંદર જે ભગત ને ત્યાં હતા મુંડન કર્યું મુંડન કરીને કીધું ભાઈ શું શું લઈશ એમ પહેલાં તો કીધું કે સંતોષ છે ને એમ મુંડન કરીને કે પાંચ સંતો અઢીસો ડોલર એટલે અઢીસો ડોલર મુંડન કરવાના અમને થાય આટલા અમારે તો વાળ સેટિંગ ક્યાં કરવાના છે એક શીખા રાખીને મશીન ફેરવવાનું છે અઢીસો ડોલર દેવા પડે બોલો પાંચ સંતોના હેડ ડોક્ટર છે ને ડોક્ટર પૈસા થાય લોયાની અંદર પેલા વાળંદ લાવવો પડતો લોયામાં વાળંદ નહીં બાજુના ગામથી લાવવો પડે તો બાજુ ગામથી લાવે એનાથી ઘણી વખત હવાર અંદર એને આઠ વાગ્યા પછી જ લવાય આઠ વાગ્યા પહેલા તો લવાય નહીં હવે અમારે મુંડન હવાર વહેલું કરવું હોય એટલે ફરી નાવું ના પડે પણ એને વાગ્યા પછી જ લવાય મુંડન કરે કંડારીમાં બહુ સરસ એક ભગત ભગત છે એ આવી જાય લગભગ જ્યાં સંતો ત્યાં હોય ત્યારે ત્યાં જ થઈ જાય નાવલીમાં જ્યારે કરાવવાનું થાય ન્યાય એવું છે હવારના આઠ વાગ્યા પછી જ લવાય કારણ કે રાત્રે સરબત પીન હોતા હોય હવાર છ વાગે ક્યાં અસ્ત્રો ફેરવી દે નું નક્કી નહીં એ શરબત એનો ઉતરી જાય પછી મુંડન કરે તો વાંધો ના આવે એમાં મહારાજને કોઈક એવો જ ભટકાઈ ગયેલો દેવળિયા ગામની અંદર ઝાલમસિંહ પોતે ગોતવા ગયા ઓલો વાળંદ કે હું આવું નહીં કે દરબાર અત્યાર ના બને ઝાલમસિંહ કે ભાઈ જો આ ઘોડો છે હાલ ઘોડા ઉપર તું બે જાય મારા ઘોડા પર તમે વિચારો ઠાકોર એ દરબાર પોતે ઘોડા ઉપર જે વાળંદો મસાલો પકડવાનું કામ કરે એને ત્યાં ભાઈ એને ઘોડે બેહાડ્યો લગામ પકડી અને એની હજામતની ઠેલી દરબારે હાથમાં ઝાલીને મહારાજ પાસે લઈને આવ્યા અને મહારાજને કે મહારાજ આ વાળન લાવ્યો છું મુંડન પૂરું કરી દો મહારાજ સારું ના લાગ્યા અડધું મહારાજ કે અમારે તો ઉપર બાંધી દીધું કપડું બાંધો નહીં નાના મહારાજ પૂરું કરો તો મહારાજનું મુંડન ઝાલમસિંહે દેવડિયા ગામમાં પૂરું કર્યું અને પછી મુક્તાનંદ મુક્તાનંદસિંહ તૈયાર થઈ ગયા મહારાજ કે સ્વામી રહેવા દેજો ને આત્માની ઘાત હતી એ દેહની ઘાત છે કે આપણે આગળ કરશું ક્યાંક ના કરવા દીધું પણ મહારાજ એટલા બધા રાજી થયા મહારાજ સભામાં કે આ દેવળિયાના ઝાલમસિંહને કેટલો અમારો મહિમા છે કે ઠાકોર વાળંદની ઠેલી ઉપાડીને પોતાના ઘોડા ઉપર વાળંદને બેહાડીને લગામ પકડીને લાવ્યા આ પણ સત્સંગ અમને રાજી કરવા માટે અમને રાખ્યું અમે બહુ રાજી થયા મહારાજ કે આજ રાત અહીં જ રોકાઈ જઈએ મહારાજ રાત રોકાણ ઝાલમસિંહના માતૃશ્રી કે મહારાજ એક કામ કરો હવાર થાળ જમીન પછી જાજો મહારાજ કે ના અમારે અમદાવાદમાં અંગ્રેજ સાહેબને મળવાનું છે એટલે અમારે તો વહેલા હવાર નીકળવું પડે તો જાલમસિંહના માએ શું કર્યું ડોશીમાએ ગોળી મહારાજની માનકી ગોળી છોડી અને ઘરની અંદર બાંધી દીધી અને પછી ડોશીમાં હોશિયાર હતા ગ્રેજ્યુએટ થયેલા હતા એ જમાનાના હાવરનો ફેરવી દીધો એટલે પગલાં દેખાય નહીં ધોળમાં હવારની અંદર નાજા જોગ્યા ઊંઘમાંથી ઉઠીને પેલો ગોળી ઉપર પલાન માડવાનું તે આમ કરીને માંડવા જાય ત્યાં તો બધું હેઠું પડ્યું ઘોડી ક્યાં ગઈ કે ભડક્યા બધાય મહારાજ ભાઈ કે મહારાજ ઘોડી નથી મહારાજ કે ક્યાં ગઈ માનકી ઘોડી અમારી જાલમજીને કે આવું કેવું તમારું ગામની અંદર અમારી ઘોડીની ચોરી થાય ગોતી લો જાલમજી આખા ગામના ગામ આજુબાજુના બધાય ઢંઢોળ્યા પણ ક્યાંય ગોળી મળે ને એના ઘરમાં જ બાંધી હતી દોશીમાં એ તો દોશીમાએ થાળ તૈયાર કરવાનું ચાલુ કરી દીધો તો જવાના જ ક્યાં ગાડી જ નથી પ્લેન જ લઈ લીધું છે ભગવાન જશે કે હવારમાં વહેલા જ તું તોય દસ વાગવા આવ્યા ઝાલમસી ડોશીમાં માને કે માં આપણે તો બહુ ભોંડું થયું આપણે ઘેર તો મહારાજ કે જો ઝાલમસી તારા ગામમાંથી મારી ગોળી ગઈ છે ગમે નાથી ગોતીન લાઈ ગોળી એટલે જાલમસિંહ એના માને કે માં બહુ ખરાબ થયું મહારાજ આપણે ઘેર આવ્યા અને આપણે ઘેર ઘોડીની ચોરી થઈ ગઈ કાલ મહારાજ મુંડન કરાવ્યું હું વાળંદને લઈને આવે કેટલો રાજીપો મહારાજે દીધો અને આજે આપણે ઘેર ગોળીની ચોરી થઈ મહારાજને કેટલું દુઃખ થયું અને મહારાજ કેવા કુરાજી થાય ડોસીમાં કે હું ગોળી ગોતી દઉં જાલમશી કે માં આ આખા ગામમાં મેં ગોતાયું આજુબાજુના ચાર ગામમાં ગોતાયું ક્યાંય નથી ને તું ક્યાંથી ગોતી દે ડોસીમાં કે હાલો મહારાજ પાય મહારાજ ને કે મહારાજ તમને ગોળી તમારી મળી જાય પણ મારી શરત એક છેક તમારે થાળ જમીન જવાનું મહારાજ કે હવે દસ તો વાગ્યા છે આમે થાળ જમેવીને હવે જવાના છે ક્યાં પણ ગોળી ક્યાં છે હાલો મહારાજ બતાવો ઘરનો ઓરડો ખોલ્યો ઓરડાની અંદર મૂકી દીધેલું બાર ખોરડામ મૂકે તોય ખબર પડે પણ ઓરડામ જ્યાં લોકો જ્યાં મહેમાનોને રહેવાનો જ્યાં પોતાને રહેવાના ઓરડા એમાં ગોળીને પૂરી દીધેલી મહારાજને કે મહારાજ આ તમારી ગોળી પણ જમ્યા વિના જવાનું નથી મહારાજ કે આ ડોસીમાનો પ્રેમ તો જુઓ ઝાલમસિંહ કે મારી માં આટલી હોશિયાર એવી મને આજ સુધી નહોતી કોઈ ના ગોતી શકે પણ આ પ્રેમ હતો એવો ઝાલમસી એ એ ગામના રાજા હતા બહુ સારા હરિભગત હતા બીજા ઠાકોર જેઠીભાઈ નામે હતા જે ઝાલમસિંહના મામા હતા અને લીંબડી ગામના રાજવીના ભાઈ હતા તેમજ તેની આબરૂ ઘણી સારી હતી તેઓ પોતાની જેટલી સવારી હતી તેની સાથે આવ્યા હતા મેથાન ગામના રાજા જે દ્રઢ સત્સંગી હતા તેઓ ધ્રગધ્રાના ઠાકોર સાહેબના ભાઈ કહેવાતા પૂજાભાઈ અને કાકાભાઈ બંનેનો પરિવાર ઘણો મોટો હતો મેથાનના પૂજાભાઈ ને કાકાભાઈ આ પૂજાભાઈ ઝાલા પટેલ પણ એમને કહેતા એવા આ બંને પરિવારો એ પણ આવ્યા તે મેથાન ગામમાં ઘણા મોટા પટેલો હતા તે પણ તે વખતે સત્સંગી થયા હતા મેથાનના જીવાભાઈ પટેલ કહેવાતા તેઓ પણ ઘણા જ પ્રસિદ્ધ હતા તાવી ગામના રાજા જે શ્રીહરિના અનન્ય ભક્ત હતા તેમનું નામ ઠાકોર અખાભાઈ હતું તેમના બધા ભાઈઓ પણ સારા સત્સંગી થયા હતા આ ધાંગધ્રાના પૂજાભાઈ ઝાલા મહારાજ એને ઘેર રોકાના હતા સભા કરીને બેઠા મહારાજ સભામાં અને સભાની અંદર મહારાજે બધાએ લીધું કે જો હમણાં વરસાદ આવે તો તમારા બધા એના ખડા બગડે કેમ હા મહારાજ અનાજ બધું તનાઈ જાય હા મહારાજ તે શિયાળો છે આ તો પણ મહારાજ કે કામ કરો જેના ખડા ખુલ્લા હોય બધા ઢાંક્યાઓ તો સભાની અંદર ઘણા બેઠેલા ને એ બધા શિયાળો છે આકાશ ચોખ્ખું છે વરસાદ છે એને ક્યાંથી આવવાનો મેથાનમાં માં તો ઘણા લોકોને એમ થયું કે ભગવાન બોલ્યા ને એટલે ખડા ઢાંકવા જોઈએ એ લોકો ઢાંકી આવ્યા અને ઘણા કહેવા હતા કે શિયાળો છે ભગવાન તો બોલે અચાનક વાદળા ચડ્યા પલળ્યું જેને નહોતા ઢાંક્યા એના અને જેને ઢાંકી દીધું એનું બચી ગયું આવો મહારાજે પરચો બતાવેલો પૂજાભાઈ અને અને કાકાભાઈના ઘરમાં જ પણ આશ્ચર્ય કેવું ગઢપુરમાં જ્યારે દુષ્કાળ પડવાનો હતો બધે ત્યારે મહારાજે ગઢપુરની અંદર દરેક ભક્તોને બોલાવતા મહારાજે બોલાવ્યા ઉત્સવ હોળીનો ઉત્સવ રાખ્યો બધાને બોલાવે પણ મહારાજ કે અમારે ઉત્સવ સાદાઈ થી કરવાનો છે અમારે જે કહેવાનું છે એ તમારે લઈને જવાનું છે પછી મહારાજે કીધું જો ભક્તો તમારી પાસે સોનું હોય ચાંદી હોય ગમે એટલા રૂપિયા હોય વેચીને પણ અનાજ લઈ લેજો અનાજ નહીં મળે આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે મહારાજ આવી વાતો કરે એ ઓલા આ મેથાનના ના પૂજાભાઈ અને કાકાભાઈ ગયેલા એને સાંભળ્યું એને નક્કી કર્યું કે આપણે ઘેર જઈને આ બધું વેચી દેવું ને અનાજ લઈ લેવું ત્યાં મૂળજી શેઠ મળ્યા લીમડીના એ કે કાંઈ ચિંતા ના કરતા ભગવાન કે છે દુષ્કાળ પડે પણ એમ કાંઈ થોડું બધું અનાજ કાંઈ ખૂટી જવાનું છે આ બેનો નિર્ધાર હતો કે વેચી દેવું યાદ રાખો ભગવાન અને મોટા પુરુષ આપણને કોઈ વચન કે અને વચનને ફેરવડાવે એવું કોઈ પણ તત્વ મળે એટલે સમજવાનું કાં કુસંગ મળ્યો મને એ ભલે સત્સંગી હોય તોય ને સાધુ હોય તોય ભગવાન અને મોટા પુરુષનું કીધેલું વચન એને આપણને એના વર્તવાથી વર્તાવે એ ભગવા કપડામાં હોય તિલક ચાંદલામાં હોય કંઠીમાં હોય કે કોઈ પણ સત્સંગના પદ પ્રતિષ્ઠા કે વેશમાં હોય એ બધો કુસંગ છે એવા કુસંગથી હંમેશા બચીને રહેવું જોઈએ મૂળજી શેઠની વાત માનવાથી આ બે ભાઈઓએ અનાજનો સંગ્રહ ન કર્યો અને શ્રીજી મહારાજ પછી મેથાન ગામમાં ગયા ત્યાંના ત્યાંના બ્રાહ્મણ પરિવારો હતા એને ત્યાં મહારાજે પાદરની અંદર જઈને મેથાનમાં કેવડાવ્યું કે તમે જાઓ અને આ ગામની અંદર આ બ્રાહ્મણ પરિવારો છે એને કહો કે તમારા કોઈક સગા આવ્યા છે વ્હાલા આવ્યા છે એ બે બ્રાહ્મણ પરિવારો ગયા જોયું તો મહારાજ મહારાજને પોતાને ઘેર લઈ ગયા મહારાજને પોતાને ઘેર લઈ જઈ એ દેવશંકર જે બ્રાહ્મણ હતા એને ત્યાં મહારાજે પોતા મહારાજને પોતાની ઘેર રાખ્યા મહારાજને રાત રાખ્યા અને મહારાજ પછી એ બ્રાહ્મણોને પૂછે કે આ દુષ્કાળમાં તમે શું કરો છો તો કે મહારાજ બસ જે હોય એ જમીએ છે મહારાજ કે તમે તો ભૂદેવ કહેવાઓ તમને ભિક્ષા કરવાનો અધિકાર છે એટલે તમારે ભૂખ્યા ના રહે ભિક્ષા કરી આવી એટલે સવારની અંદર બે બ્રાહ્મણો જાગ્યા અને એના ઘરવાળાને કે જો મહારાજ જો હું છે જાગે ને અને કંઈ જમવાનું માગે ને તો આપણો ટાઢો રોટલો દેતા નહીં કે અમે અમને ભિક્ષા કરીને આવીએ ત્યાં મહારાજ જાગી ગયા ગરમ પાણીએ સ્નાન કરાવ્યું પેલા ભૂદેવના ઘરવાળાએ મહારાજ કે ભૂખ લાગીશ મહારાજ કાંઈ ખાવાનું તો છે નહીં મહારાજ કે હોય ઓલે સી ને ત્યાં રોટલો મૂક્યો છે એ રોટલોને મરચાઉ દઈ દો અમને મહારાજ એ તો ટાઢો રોટલો છે મહારાજ કે ટાઢો જ અમને ફાવે ઓલા એ ના પાડેલી કે દેતી નહીં મહારાજ માગે તો અમે સીધું લઈને આવ્યા ત્યાં તો મહારાજ રોટલો ને મરચું જમવા માંડે ઉતારી ઓલી બાઈને દેવું પડ્યું પેલા પ્રભુદેવો આવ્યા એટલે તરત પૂછ્યું દેવશંકરે દેવશંકરને કૃષ્ણજી એને પૂછ્યું કે કેમ મહારાજને આ રોટલો દીધો ઓલી કે મેં ના દીધો તો મહારાજ કે હું જાતે ઉતારી લેત એટલે મારે દેવો જ પડ્યો પછી એ સીધાના લાડુ કરીને મહારાજને જમાડ્યા મહારાજ કે કાકાભાઈ ને પૂજાભાઈ દરબારોનું કેવું છે આ દુષ્કાળમાં પેલા ભૂદેવને પૂછ્યું મહારાજ ઉતરતા એને ઘેર પણ આ વખતે મહારાજ એને ઘેર ના ઉતર્યા મહારાજને ખબર છે ને હાંડલા કુસ્તી કરે છે આગળ દેશકાળ બહુ વિપરીત છે એટલે પેલા ભૂદેવે કીધું મહારાજ આમ તો જાતના દરબાર ને એટલે બાર કોઈ પાસે માગે નહીં પણ મોટો પરિવાર છે એટલે તકલીફમાં બહુ છે કઈ ખાવા પીવાનું કંઈ છે નહીં મહારાજ એવું લાગે છે મહારાજ કે હાલો એમને ઘેર જઈએ અને મહારાજ ગયા પૂજાભાઈ ને કાકાભાઈ ને જઈને મહારાજે પૂછ્યું દેશકાળ કેવા છે પૂજાભાઈ ત્યાં તો પોકે પોકે રોવા માંડે મહારાજ તમારું કયું માન્યું નહીં મહારાજ કે તમને અમારામાં વિશ્વાસ ના આવ્યો ન લીમડીનો મૂળજી શેઠ એમાં વિશ્વાસ આવ્યો એ રોવે છે ને તમે રોવો છો બધાય મહારાજ કે એટલું તો ચોક્કસ રાખવું કે વિશ્વાસ ભગવાનના ભક્તનો રાખો એના વચનનો પરંતુ ભગવાનનો વિશ્વાસ જેટલો રાખો એટલો એનો નહીં ભગવાનના વચનનો વિશ્વાસ એટલો પછી આપણે એને જાણતા ન હોય કે આ કેટલો પાકો ભગત છે અને એના વચનમાં જો વિશ્વાસ મૂકી દે તો કંઈક બીજું થઈ જાય મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એ વિશ્વાસ એવો રાખો કેના જેવો વિશ્વાસ બીજા કોઈના વચનમાં આવે જ નહીં એ વચનને ફેરવવાનું થાય તો એ ના ફરે બીજું બધું ભલે ફરે પણ ભગવાન અને મોટા પુરુષોએ કીધેલા વચન છે એ વચનની અંદર ગમે એટલો વ્યક્તિ મળે તોય પણ એના ગુણના પ્રભાવે કરીને પણ એ વચનને ના ફેરવવું કારણ કે નિષ્ફળન સ્વામી કે બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે હરી ના મળેલ આનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ ગુણવાન તો બહુ મળશે પણ ભગવાનને મળેલો મળવો ને એ દુર્લભ છે ભગવાનને સાથે જેનો અખંડ સંબંધ રહેતો હોય ને જે ગઈકાલની કથામાં સાંભળ્યું હતું કે દરેક જગ્યાએ ભગવાન એમ નહીં મારી સાથે હું જ્યાં છું ત્યાં જ ભગવાન છે એવી અનુભૂતિવાળો મળવો ને એ અઘરો છે અને એવા મળેલા મોટા પુરુષો એના વચનમાં જેવો વિશ્વાસ બસ ત્યાં આંધળા થઈ જવાનું એ વચનની અંદર ડૂબી જવાનું ત્યાં આગળ જે આંધળો થાય એ મોક્ષના માર્ગના દરવાજા એના માટે ખોલી જાય અને ત્યાં જો આંખો ખોલી તો ડૂબી જાય મહારાજે પૂજાભાઈને કાકાભાઈને આ બ્રાહ્મણોને કીધું તમે ભિક્ષા લાવો ને કાલ સવારમાં અહીં સીધું પહોંચાડી દેજો કોઈને ખબર ના પડે એમ એના ઘરનાને અને બીજે દિવસે આ બ્રાહ્મણોએ સીધા પહોંચાડ્યા થાળ થયા કાકાબાઈન પૂજાભાઈ બહુ સારી રીતે આનંદથી જમ્યા આખો પરિવાર જમ્યો મહારાજને કે મહારાજ આ દુષ્કાળમાં અનાજ ક્યાંથી આવ્યું મહારાજ કે ભગવાન હોય ત્યાં બધું આવે અને પછી મહારાજે પૂજાબહેન કાકાબાઈને કીધું કે જાઓ રામદાસજી સ્વામી જેતલપુરમાં છે ત્યાં જાવ તમને બધી સહાય થશે જેતલપુર આવ્યા રામદાસજી સ્વામીને કે સ્વામી અમને મહારાજે મોકલ્યા સ્વામી કે હમણાં જ બધું અનાજ ઘણા બધા ભક્તોને મેં હરિભક્તો જોડે અપાવ્યું છે પણ તમે આવ્યા છો અને મહારાજે મોકલ્યા છે એટલે કાંઈ કહેવું પડે જેતલપુરના ભક્તોની શ્રદ્ધા એટલી બધી બધાને ભેગા કર્યા સ્વામીએ સ્વામીએ વાત કરી મહારાજે આ બે ભક્તોને મોકલ્યા છે તો આપણાથી જે જે થાય એ બધાએ કરો અને ત્યારે દરેક ભક્તોએ એક એક મન અનાજ આપ્યું એટલા દુષ્કાળના સમયની અંદર જે સમયે સોનું આપતા અનાજ નહોતો મળતો એ દુષ્કાળ એવો તો માણસ માણસને ખાઈ જાય તે સમયે અને મહારાજે પૂજાબહેન કાકાબેન કીધેલું કે તમે આ કોઠીની અંદર અનાજ ભરજો ઉપરથી એને છાંદી દેજો નીચેથી અનાજ કાઢતા રહેજો અનાજને વેચશો તો પણ સોનાથી મોંઘા રૂપિયા આવશે અને એમાંથી તમારું ઘરે ચાલશે એનાથી તમારી સમૃદ્ધિ વધશે અને મહારાજે આવી રીતે રક્ષા કરેલી એ બેની એ બે પરિવારો એ પણ બધા ત્યાં નાગડકા ગામની અંદર આવ્યા છે મેથાના જીવાભાઈ પટેલ કહેવાતા તેઓ પણ ઘણા પ્રસિદ્ધ હતા તાવી ગામના રાજા એ બધાએ આવ્યા બધા ક્ષત્રિય રાજાઓ તાવી ગામમાં ભેળા થયા હતા અને તેમનું સૈન્ય પણ ઘણું થયું હતું જેટલા ધાડપાડું કે લૂંટારા કહેવાતા તેમનું નામ ન લેતા સંજા વખત જો ભયહી જબહુ નાગળ કાપુર આયે તબહું નદી પર આય કે મકામ કીના નદી પર આય કે મકામ કીના નિજ નિજ તંબુ ખડા કર દીના નિજ નિજ તંબુ ખડા કર દીના ઉતારાની વ્યવસ્થા નહીં આરે જ ઉતારો તંબુ આરે લઈને ફરવાનું રોટલા યારે અને તંબુ યારે એ તંબુઓ ખેંચી દીધા નાગડકા ગામને નદીના કાંઠે અને ત્યાં આગળ એન મુકામ કર્યો સૌએ પોતપોતાના તંબુઓ ઊભા કર્યા ઉપર જનાવેલા બધા રાજાઓ ભેડા મળ્યા ગામમાં ડંકો વાગ્યો ત્યારે બધા ગામમાં આવ્યા બધા શ્રીહરીની પાસે આવ્યા ચોપદાર છડી પોકારતો હતો ત્યારે તે બધા ક્ષત્રિય રાજાઓ શ્રીહરીને જગતના આધાર સમજીને તેના ચરણોમાં નમી પડ્યા સૌ સંતોને પગે લાગ્યા પરસ્પર બધા રાજાઓ મળ્યા શ્રીહરીના દર્શન થવાથી સૌના મનમાં ઘણો જ ઉત્સાહ થયો શ્રીહરીએ તેમને બોલાવ્યા અને સૌને પોતાની પાસે બેસાડીને પૂછ્યું કે તમે અત્યારે ક્યાંથી આવ્યા છો અમારી ખબર તમને કોને આપી ત્યારે ઠાકોર બાપુભાઈ તે બધા દરબારો બોલ્યા આપની એક ઘડીની ખબર અત્યારે ત્રિલોકીમાં વ્યાપીને રહી છે કોણ આપે તમારો જય જયકાર ત્રિલોકીમાં છે

અરે પ્રભુ ત્રિલોકીમાં તમારી જ વાતો થાય છે રાજ્યા ગુરુ મિથ્યા મત પંથ્યો ઘેર ઘેર રડતા હોય છે પાંચસો હજાર ની બંધ થઈ જાય તો જેને કરોડો દાટ્યા હોય એ શું કરે રોવે બરોબર અને જે મહિને પાંચ હજાર દસ હજારનો પગારદાર હોય અને સીધો એનો ચેક આવતો હોય ને એકાઉન્ટમાં નાખતો હોય ને એનું ઘર હાલતું હોય માડ એનું માળ આમ મહિનો આમ પૂરો થાય ને આમ ખાતામાં પૂરું થાય ને થોડી બચત થઈ હોય એ અંદર રે આમ હાલતું હોય એને કાંઈ ચિંતા છે તમે દસની નોટ બંધ કર દો તોય પ્રોબ્લેમ નહીં પચાની બંધ કરી દો તોય એને કોઈ પ્રોબ્લેમ નહીં એને કાંઈ નહીં જે ધર્મ પાડે છે એને ક્યારે પણ કોઈ બીજો ધર્મ પાડવા વાળો ગમે એટલો ધર્મિષ્ઠ બીજો સંપ્રદાય હોય કે ધર્મિષ્ઠ કોઈ ગુરુ હોય કે ધર્મિષ્ઠ કોઈ સંત હોય કે ધર્મિષ્ઠ કોઈ ભક્ત હોય કે ધર્મિષ્ઠ કોઈ અનુયાયી હોય એને કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નહીં થાય પણ જે લોકોએ અધર્મના અડ્ડાઓ જમાવેલા હોય અને ત્યાં જ્યારે ધર્મિષ્ઠ વ્યક્તિઓ પહોંચી જાય અને મુક્ષોની આંખો ખુલી જાય કે ઓહો ધર્મ તો આ સાચો છે સાચા સંત તો આ છે એટલે ઓલા ખોટા ગધાઓ પકડી ગયા હોય ને છોડે પોટશાળાના પોઠિયા પકડી ગયા હોય ને છોડે ખાલી આ તો આમાં ગૌ માતા તો એક નથી આ તો બધી આ તો બધા પોઠિયા જ છે આમાં તો લાતુ જ ખાવાની છે ને મોઢા જ હોજા હોજાવાના છે અને આવા તો પોઠિયાની લાતું લાતુ ખાઈ ખાઈને કેટલાના મોઢા હોજી ગયા છે આ સંપ્રદાયમાં હોજી ગયા છે અને ઈતર જગ્યાઓ હોજી ગયા છે મોઢાની આખા શરીર હોજી જાય એવા પોઠિયા મળી જાય બહુ ભાગ્યશાળી હોય બહુ ભાગ્યશાળી એને સાચા સદગુરુ મળે આ કળિયુગમાં આ કળિયુગની અંદર જેને મળવે કે જેને જોવે આપણને કલ્યાણની પ્રતીતિ થાય જેને આપણે અંદર બાર સુતા બેસતા ખાતા પીતા જોઈ શકીએ કે આ સદગુરુના સાધુઓનું જીવન આવું છે અને જેના જીવનને જોઈને આપણને સંતોષ થાય એવા આજે આંગળીના ટેરવે ગણાય એટલા જ છે કળિયુગમાં અને એવાનો યોગ ભગવાન શ્રી હરિની કેવળ દયા ને કૃપાથી આપણા સાધનથી નહીં દયાને કૃપાથી એવા સદગુરુનો યોગ આપણને મહારાજે દીધો છે બહુ જ કઠણ છે આવા સદગુરુ ના મળ્યા હોય આવો યોગ ના મળ્યો હોય સ્વામી કે વરસાદ ના વરસે વરસાદ ના વરસે તો પૃથ્વીમાં અનાજ ના પાકે અને અનાજ ના પાકે ને તો શરીરને દુઃખ થાય વરસાદ ના વરસે ને તો દેહને દુઃખ થાય પણ સ્વામી કે આવો યોગ ના મળે ને તો જીવને દુઃખ થાય જન્મો જન્મ જીવ ભવાટીમાં રખડવા માંડે આજે આપણા કેટલાયના અનુભવ હશે કે મને જગતમાં આટલી પ્રીતિ હતી પણ જ્યારથી હું સંતોના સમાગમમાં આવ્યો જ્યારથી આવા સદ્ગુરુના છત્ર નીચે આવ્યો જ્યારથી આવી કથાઓને સાંભળતો થયો તે દિવસથી જ્યારથી આવા કોઈ ભક્તોના યોગમાં આવ્યો ત્યારથી મારા જીવનની આખી મારી વિચારધારા બદલાઈ ગઈ મારા જીવનનો આખો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો મારી દિશા બદલાઈ ગઈ મારું ડેસ્ટિનેશન બદલાઈ ગયું આવું તો કેટલાય ને અનુભૂતિ થાય થાય ને આ મંદિરમાં ખાલી રહેવા જ આવ્યા બાબુ કાકા તેમ થાય છે ને કાંઈક જુદું થાય છે તો બે વર્ષ રહો ને તો હાવ નોખું થઈ જાય હાવ નોખું થઈ જાય બે વરસ પછી એવું થાય અને એ ભગવાનની કૃપા મોટા પુરુષોની કૃપા તો થાય ભગવાનની કૃપાથી મોટા પુરુષ મળે અને મોટા પુરુષની કૃપાથી જગતમાંથી પ્રીતિ તૂટે ને ભગવાન મળે આ બે એકાબીજાની કૃપાથી મળતા પાત્રો છે ભગવાનની કૃપાથી મોટા મળે ને મોટાની કૃપાથી ભગવાન મળે આવું છે એટલે અહીંયા આગળ મહારાજને આ બધાય કહે છે અરે પ્રભુ જ્યાં જાવ ત્યાં તમારી વાતો થાય છે અબહમ કો નહીં નહીં કોઈ એસે પોકાર હે જૂઠે મત મરી રહે કરે એ બધા વાતો કરે છે પ્રભુ આવે અમને કોઈ માનતા નથી આવો પોકાર કરે છે આ સ્વામિનારાયણે અમારા બધા ચેલાઓ પડાવી લીધા છે આ સ્વામી સાધુઓ જે ગામમાં જાય તે અમારા હુપડા સાફ કરી નાખે છે એક વાત તો નક્કી છે કળિયુગમાં સત્ય હંમેશા ધીરું આલે અસત્યની સ્પીડ બહુ હોય સત્યની સ્પીડ છે ને ધીરી હોય સત્યવાળાને ગાળો બહુ ખાવાની હોય સત્યવાળાને સત્યવાળાના માથે લોકો થૂંકે બહુ થૂકદાની બનાવી દે ને પણ જે સત્ય એવા ભગવાનને પકડીને આલે છે ને જે એની ઉપર થૂક્યા છે ને એને બધા થૂક ગળવા પડે છે ઘડવા પડે છે એના ચરણની રજને પણ ઓગાળીને પીવી પડે છે એવી દશા આવે કારણ કે સત્ય છે ભગવાનનું સ્વરૂપ સત્ય છે અને ભગવાનને રાખીને ચાલવા વાળો જે છે એની એક દિવસ જીત જ થાય છે કળિયુગમાં સત્યની સ્પીડ ચોક્કસ ધીરી હોય પણ સત્યની મજબૂતાઈ તો એટલી જ હોય છે સત્યની તાકાત એટલી જ હોય છે ધીરું ચોક્કસ છે પણ નિષ્ફળ ના જાય સત્ય એવા ભગવાનને જે પકડી રાખે છે સત્ય એટલે ભગવાન સત્ય એટલે સ્વયં ભગવાન જ છે ભગવાનનું સ્વરૂપ સત સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે એને પકડીને ચાલે છે ભલે ધીરું પણ એનું પરિણામ બહુ સોલિડ અને બહુ પરફેક્ટ અને જે આવે છે એ જે એ રસ્તે હાલ્યો એને જ અનુભવાય છે અનુભવાય છે માટે મહારાજની બધી આજ્ઞા ઉપાસનાને બહુ દ્રઢતાથી પાડવી એકદમ ગૌરવપૂર્વક પાડવી ભગવાનની આજ્ઞા પાડતા શરમ રાખીને આજ્ઞા નહીં પાડવાની પણ ભગવાનની આજ્ઞા ગૌરવ રાખીને પાડવાની હું શ્રીજી મહારાજનો છું મહારાજનો છું એટલે હું આવું ના જ જોઉં આવું ના જ જમું આવું ના જ ખાવ આવું ના જ સાંભળું કારણ કે હું મહારાજનો છું હું આવું ના જ બોલું હું મહારાજનો છું એવું ગૌરવ રાખી અને ભગવાનના સત્ય સ્વરૂપ એટલે કે ભગવાનની આજ્ઞાને ફોલો થવું આવો તેઓ પોકાર કરે છે એ પોકાર એવો કરે છે તુમારે સંત કહાવત તામે સત્ય ધર્મ રહે હે યામે ઓર વ્યસન કરત ભરપૂરા કેફ મે મગન રહત ચક ચૂરા જે તમારા સંતો કહેવાય છે એમાં જ સત્ય ધર્મ રહ્યો છે એટલે રાજાઓ કે છે બધા બીજા તો ભરપૂર વ્યસન કરે છે એના કેફમાં મગન થઈને ચકચુર થયા છે બધા ધન અને નારીના દાસ થઈને રહ્યા છે તેમના હૃદયમાં ભગવાનનો વાસ નથી જોગી જતીને બ્રહ્મચારી બધા માંસાહારી અને વ્યભિચારી થઈ ગયા છે આવા તો શ્રીજી મહારાજ પ્રગટ થયા ને ત્યાં લાગઠ હતા આજે પણ આવા છે આજે પણ છે કારણ કે કળિયુગ છે એટલે હોય પણ શ્રીજી મહારાજ પ્રગટ થઈને શ્રીજી મહારાજે જે આપણી આ રીત સ્થાપી ભગવાનના સાધુની જે રીત સ્થાપી ઓરિજિનલ રીત શ્રીજી મહારાજની જેવી કીધેલી છે એવી રીત શ્રીજી મહારાજનો જેવો કીધો છે એવો સ્ત્રી ધનનો ત્યાગ શ્રીજી મહારાજના જેવા કીધા છે એવા પંચ વર્તમાન આ પ્રમાણે વર્તવાવાળા સંત એને આપણે જોઈએ અને એક બાજુ પર કળિયુગનું આજનું વાતાવરણ જોઈએ બેહીને જોઈએ ને ત્યારે આપણને થાય કે આ કળિયુગની અંદર સતયુગ નહીં આ તો બ્રહ્મયુગ છે આપણે જે યુગમાં જીવીએ છીએ ને એ બ્રહ્મયુગ છે આપણે જે યોગમાં જીવીએ છીએ ને ભ્રમયોગ છે આપણને જે વાત મળે છે ને બ્રહ્મની વાતો છે આપણા જન્મો જન્મના ભ્રમને ભાંગી નાખે ને આપણા સ્વરૂપને બ્રહ્મ બનાવી દે પરબ્રહ્મને ભેટાડી દે એવું છે બહુ જ મોગું છે બહુ કિંમતી આ કળિયુગમાં ક્યાંથી મળે આટલું ચોખ્ખું અત્યારે પ્યોર ગીર ગાયનું ઘી જોઈતું હોય તો અહીંયા આગળ અહીં મળતું હોય અમેરિકાની અંદર કદાચ જે પેલું મળે છે પતંજલિનું આટલું લેવા જાવ તો દસ ડોલરનું આવે આટલું દસ ડોલરનું આટલી ડબ્બી દી રોટલી પર ના ચોપડે ડબ્બી ચોપડો તો થઈ જાય એટલું ઘી એને ઔષધ તરીકે વાપરે દસ ડોલરનું થાય ઈન્ડિયાની અંદર આજે એ ઘી જોઈતું હોય તો કેટલું મોંઘું એ ઓરિજિનલ મળે કે ના મળે એની ગેરંટી નથી જેટલું ગીર ગાયનું ઘી મુશ્કેલ છે ને મળવું એના કરતાં અબજો ઘણો અબજો ઘણો સાચા નિર્મળ હૃદયના સંત મળવા સાચા નિર્મળ હૃદયનો ભક્ત મળવો એટલો દુર્લભ છે એ ભગવાને આપણને સહેજે બાકી સ્વામી કેમ વાતોમાં કે કોટી વ્રત કરીને કોટી જપ કરીને કોટી દાન કરીને જે ભગવાન અને જે સાધુને મળવું હતું એ આપણને મળ્યા છે મહારાજ અંત્યના બીજામાં કે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે આવું શા માટે કે શ્રીજી મહારાજને આવું કહેવાનું તાત્પર્ય શું માટે આપણને મહારાજ એવા મળ્યા છે મહારાજના સંતો મહારાજનો સત્સંગ આપણને એવો દિવ્ય મળ્યો છે એનો કેપ અને એનો ગૌરવ અતિ અનુભવવું કારણ કે એનો કેપ અને ગૌરવ અનુભવવાથી જ એને આપણે એને શ્રીજી મહારાજની આજ્ઞાને પાળી શકીશું અમેરિકાનો કેપ છે તો અમેરિકાના રૂલ્સ બધા પડે છે શ્રીજી મહારાજનો કેફ ચડશે તો શ્રીજી મહારાજની બધી આજ્ઞાઓ ફટફટ પડશે કોઈ જગ્યાએ બહાના નહીં આવે તે બધા આવા થઈ ગયા છે વિપ્રોમાં પણ અનેક એવા થઈ ગયા છે કે જેઓ વિપ્રનો ધર્મ ઉપલક જ રાખે છે દુનિયામાં માન્ય ગણાતા વિપ્રોને ને જોગ્યો માંસ અને દારૂને ખવડાવે ને પીવડાવે છે અથવા તો જે ચારણની જાતિ કહેવાય છે તે રામચંદ્રજીની વાતો કહીને બધા ક્ષત્રિય રાજાઓને દારૂ પીવાનું શીખવતા ફરે છે રામચંદ્રનું આખ્યાન કે અને પછી કે રામચંદ્રજીએ માંસ ખાધું તું જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ત્યાં હરનાને મારીને જંગલમાં શું મળતું હતું ત્યારે માંસ ખાતા હતા શેકીને દારૂ પીતા હતા ક્ષત્રિય હતા એટલે કૃષ્ણય પીતા હતા આમ કહીને બનાવી બનાવીને સ્ટોરીઓ ઓલા રાજાઓ કે ક્ષત્રિયનો તો ધર્મ છે માંસ અને દારૂ ખાવું પીવું જોઈએ ને ખાવું જોઈએ એટલે રાજાઓને ખવડાવે એનું થાય રાજા ભેગા કે બ્રાહ્મણોને દક્ષિણા તો દેવી જ પડે એને તો પહેલું જમાડવું પડે આવી રીતે આખી દુનિયાની અંદર આવો પ્રપંચ ચાલે છે આવું ઓલા દરબારો શ્રીજી મહારાજા કે છે નાગડકામાં બલરામજી ને શ્રીકૃષ્ણ ભગવાન પણ દારૂ અને માંસ પીતા ને ખાતા હતા વેદોમાંથી ને પુરાણોમાંથી આવી વાતો કઈ અરે અમેય સાંભળી છે પ્રભુ અમારી આગળ આવી વાતો કરી છે એટલે પછી ક્ષત્રિય રાજાઓ એને સત્ય માને તો હવે પ્રભુ આપ જ કહો શાસ્ત્રને ખોટા કેમ કહેવાય આ દરબારો કે છે એમ બધા ઠાકોરો અને તેવા શાસ્ત્રના વચન માનીને તે પ્રમાણે કરીએ તો ધર્મ કેમ રહે એક બાજુ પર તમે કહો છો આ ધર્મ છે અને એક બાજુ પર શાસ્ત્રોમાં કે છે રામકૃષ્ણ બધાએ આ કરેલું છે એટલે ક્ષત્રિયનો આ ધર્મ છે તો હવે આ કરવા જઈએ તો તમારો ધર્મ નથી રહેતો અને ના કરીએ તો શાસ્ત્રનો ધર્મ નથી રહેતો તો કરવું શું અમારે એ કો શાસ્ત્ર તો કહે છે કે રામકૃષ્ણ આદિ ભગવાનના અવતારો ધર્મની વૃદ્ધિ કરવા માટે યુગ યુગમાં થાય છે અને આ બધું સાંભળતા તો એવું લાગે છે કે લોકોએ અધર્મ કર્યો બધા રાજાઓની વાત સાંભળીને શ્રીહરી બોલ્યા તમે હજુ અત્યારે જ આવ્યા છો તરત મારાથી કથા ના થાય ને તરત કથા તો વ્યવહાર વિવેક ભગવાન આપણને શીખવાડે સમજાય ને અમે સંતો હોઈએ કથા કરવાની ટેવ હોય પછી ધ્યાન ના રહે તો બાર વાગે બાર વાગે આવ્યો હોય તો એને પેલા પેલું બરાબર તાપમાં આવ્યો હોય અહીં અમેરિકા છોડી દો ઇન્ડિયાની અંદર આવ્યો હોય તાપમાં બરાબર તાપની અંદર એ રખડી રખડીને આવ્યો આવ્યો ઓહો ભગત આવો આવ્યા એને ગરમીમાં આવ્યો છે નથી પાણીનું પૂછ્યું નથી જમવાનું પૂછ્યું હાલો ભગત ત્યારે આપણે વચનબદ્ધ સ્વામીની વાત સમજી લઈએ ઓલો કે હું સમજીએ પેલા પાણીનો ગ્લાસ તો હતો પછી સમજીએ આ બધા શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ અમને અને તમને સમજાવે છે કે જીવનમાં પ્રેક્ટિકલ રહેવું એક જ ઇન્દ્રિયના જ્ઞાને ના આલ્યા કરવું એક પકડી ગયું તે પકડી ગયું સમય જુઓ સંજોગ જોવો પરિસ્થિતિ જોવી સામેનાનું સામેનો શા માટે આવે છે જો કોઈ કોઈ દવાખાનામાં બીમાર છે અને કોઈકના રિલેટિવ્સની અંતિમ ઘડીઓ ગણાય છે અથવા તો એ બહુ સિરિયસ છે ગંભીર છે અને કોઈ ફોન કરે કે મારે આવું છે તો શું ત્યારે એને જ્ઞાન દેવાનું કે આપણે તો આત્મા છીએ પાણીની પરબે ભેગા થયા છે આ તો બધું થાય આ તો બધું માયાનું છે એમ ના કરાય એ જ્યારે તમે કથા કરો ત્યારે કરાય પછી એને ત્યારે ના સમજાવે આ વાત વાત છે ત્યારેની જુદી કરાય શ્રીજી મહારાજે પણ સમય સમયે વાત કરી છે ત્યારે એને જ્ઞાન એ પાચ્ય ન થાય ત્યારે એને જ્ઞાન આપવાની રીત જુદી છે જુદી છે કોઈની શ્રદ્ધાંજલિ સભા હોય ને આપણને ત્યાં બોલાવે ને આપણે ભાઈ ત્યાં જઈને એને કહીએ ઓ એના પિતાજી ધામમાં ગયા છે અને એની શ્રદ્ધાંજલિ સભામાં આપણે ગયા છે અને જઈને ત્યાં બેઠા જો ભાઈ આમે આ ક્યાં તારા બાપ હતા અને તું ક્યાંયનો દીકરો છે આવા તો લખ ચોરાસીમાં કેટલાય બાપ થયા અને કેટલાય દીકરા વાત તો સાચી જ છે ખોટી નથી પણ સમય ખોટો છે પરિસ્થિતિ ખોટી છે ત્યાં એ વાત નથી કરવાની વાત સત્ય હોવા છતાં પણ સમય અને પરિસ્થિતિને જોઈને કરવી તમારું બધું જ સાચું હોય પણ જો સમય પ્રમાણે પ્રમાણેનું ન હોય યોગ્ય જગ્યાએ ન હોય તો એ બધું ખોટું પુરવાર થાય છે ને આખરે દુઃખનું કારણ થાય એટલે શ્રીજી મહારાજે દરબારોએ કીધું ને કે તમે અમને વાત કરો તો એ મહારાજ કે હજુ તમે હમણાં જ આવ્યા છો પહેલાં મારે તમને ખવડાવવું પડે થોડો આરામ કરવા દેવો પડે તમારા માઇન્ડ થોડા ફ્રેશ થાય પછી હું વાત કરું ને સીધી વાત મારે ના કરાય મહારાજ કે એટલે થોડીવાર તમે બેસો થોડીવાર આવો પછી આપણે બધી સ્પષ્ટતા કરીશું તેવા સમયમાં મસાલ પ્રગટી બધી સભા ઊઠી બધા સંતો જય સદ સ્વામી આરતી બોલવા લાગ્યા સંતો જ્યારે આરતી કરી રહ્યા ત્યારે શ્રી હરીએ ધૂન ઉપાડી શ્રીના કંઠનો શબ્દ સંભળાયો એ જ વખતે પ્રથમથી હરિભક્તો આવ્યા હતા તેમને એકદમ વાદળામાં જેમ વીજળી ચમકેમ પ્રકાશ દેખાયો સભામાં જે પહેલેથી હરિભક્તો આવેલા હતા આ ઠાકોર દરબારો આવે પહેલાના એ જે સભામાં બેઠા હતા જેવો શ્રીજી મહારાજનો અવાજ સાંભળ્યો મહારાજ ધૂન પોતે બોલાવતા ઊભા થઈને તાળી પાડીને ઘેરે સાદે રે ગાજે સાંભળી લાજે રે પાસે કેસર સરખો સુગંધ મહારાજ જયારે બોલતા ત્યારે ઘેરો અવાજ હતો મહારાજનો એ અવાજ સાંભળતામાં જ વાદળની વચ્ચે જેમ વીજળી થાય એમ ત્યાં જે પ્રથમથી આવેલા ભક્તોને પ્રકાશ દેખાયો દેખત ચર ચેવું તરત સમાધિ ગઈ તે હો ચલ ગય હરી કે ધામ હો જેવો પ્રકાશ દેખાયો સમાધિ થઈ અને સમાધિમાં બધાય અક્ષરધામમાં ગયા જ્યારે શ્રીહરીએ ધૂન બોલવાનું પૂરું કર્યું ત્યારે મહારાજે બધાઈને નમસ્કાર કર્યા સભામાં બેસવાનો વિવેક ભગવાને પણ બધાને નમસ્કાર કર્યા જય સ્વામિનારાયણ કર્યા સૌ ભક્તજનોએ પણ અતિશય જય જય શબ્દ કરીને શ્રીહરીને નમસ્કાર કર્યા હરિભક્તોએ મહારાજને પ્રણામ કર્યા તે સમયે ત્યાં દરબાર સુરાખાચર આવ્યા તેમને આવેલા ક્ષત્રિય રાજાઓને માટે ઘણો કંસાર સાકર નાખીને બનાવડાવ્યો હતો બીજી પણ વિવિધ પ્રકારની રસોઈ કરાવી હતી સુરાબાપુ એટલે ખવડાવવા પીવડાવવા દરબાર કાયાભાઈ ઘણા સુરવીર હરિભગત હતા તેમના ભાઈ સજાભાઈ નામે હતા આ ભેંસજાળના હતા કાયાભાઈને બધા બહુ નજીક ગામ થાય ભેંસજાળ એ બધા હરિભક્તો હતા એટલે એને ત્યાં એ બધા પણ નાગડકા ગામમાં આવેલા એક વખત જ્યારે મહારાજને લોયાની અંદર મહારાજ હતા અને લોયામાં હતા ને મહારાજને કાયાભાઈ લેવા આવ્યા કે મહારાજ ભેંસ ઝાડ આવો તે સુરાબાપુ કે મહારાજ નાગડકા પહેલાં આવો પછી ભેંસ જાડ જાજો દિવાળી નજીક હતી કરમળ દિવાળી કરમળમાં દિવાળી કરવાની હતી અને દિવાળીને આવવાના ત્રણ ચાર દિવસ જ બાકી હતા કાયાભાઈ ને થયુંક જો મહારાજ નાગડકા ગયા ને તો સુરાબાપુ તૈ નહીં નીકળવા દે સીધા કરમળ જશે આપણું તો ઉડી જ જશે ભેંસ ઝાડ તો મહારાજને કે મહારાજ તમે ગરીબ ની વાત છો ગરીબ આમુ જુઓ બાપુ આમું એકલું ના જુઓ મહારાજ કે જો હવે આમાં તો શું કરું એક કામ કરું આ માનકી ઘોડી મૂકું જે બાજુ જાય એ બાજુ આપણે જાશું કે ઘોડી ક્યાં જાય શ્રીજી મહારાજની ઈચ્છા હોય ને આ ભેંસજાડ બાજુ ઘોડી વળી ગઈ કાયા ભાઈ ત્યાં એવી રીતે મહારાજે યુક્તિથી નાગડકાંડ ઠેલી દીધું હતું અને ભેંસજાડ ગયા હતા અને ત્યાંથી પછી કરમળ ગયા એ કાયાભાઈ ને બધો પરિવાર બહુ પ્રેમી હતો અને જયારે મહારાજ ત્યાં ભેંસ જાડમાં ગયા ત્યારે દરબારોની સ્ત્રીઓ ઓઝલમાં જ રહે આજે ઓઝલમાં જોઈ લોયાની અંદર આજે શાકોત્સવ થાય ને તો આજે દરબારોના બાઈયો ક્યારેય પણ જમવા માટે મંડપે ના આવે એને ઘેર જ પહોંચાડવાનું આજે લોહામાં દરબારોને ઘેર જ પહોંચાડવાનું અમે શરૂઆતમાં કર્યું કે ભાઈ એની વ્યવસ્થા જુદી કરે ના એ આવે જ નહીં ગરબાર હવે માંડ મંદિરે આવવા દે છે હવે બહેનો રહે છે સાંખ્યોગી બેનો તો હવે મંદિરે આવવા દે છે નહીં તો મંદિરે નહીં એને ઘરની બહાર નીકળવાનું જ નહીં એટલી બધી ઓઝલ સિસ્ટમ છે હજુ ચાલે છે બધી હવે ધીરે ધીરે જાય પણ તોય ઘણું હજુ છે કે જે આપણી કલ્પનામાં ના હોય હવે એ બાઈઓને એવી ઓઝલમાં રહેવાનું એને ઈચ્છા થઈ કે મહારાજના દર્શન કરવા તે મહારાજ રાત્રે હુતા હતા મૂળજી બ્રહ્મચારી બહાર હું તા મહારાજના પાર્ષદ ભગુજી ત્યાં બાઈઓએ એ છે ને જે ઓરડા મહારાજ હુતા હતા ને ત્યાં દિવાલને કાનું પાડી અને ત્યાંથી જ દર્શન કરે મહારાજ હોય તો મહારાજ જાગી ગયા દિવાલ તોડી એટલે મહારાજે રજાઈ બાઈઓને સામે નાખીને પછી મહારાજ બૂમો પાડવા લાગ્યા કોઈ ચોર આવ્યો કે ચોર આવ્યો ખાતર પડ્યું અને પછી બધા જાગ્યા ને ભેગા થયા કોણ ચોર આવ્યો મહારાજ અહીં મહારાજ કે આ જો આ દિવાલ તૂટી ગઈ તમે ઊંઘ્યા કરો છો કે અમારી રક્ષા અમારી રજાઈ લઈ ગયો ચોર ત્યાં ઓલી બાઈઓએ આમ રજાઈ ઊંચી કરી ત્યાંથી બ્રહ્મચારીએ જોઈ મહારાજને કે મહારાજ રજાઈ કોઈ લઈ નાખ્યું હોય તમે નાખ્યું હોય તો ત્યાં રજાઈ જાય ને ત્યાં ક્યાં ચોર છે ના તો દરબારની બાઈઓ છે અને પછી દરબારો બધા ભેગા થયા કાયાભાઈ ને બધા એને થયું કે આ બધી બાઈઓને આપણે ઓજલમાં રાખીએ મહારાજના દર્શન કરવા હોય એટલે બાઈઓએ આવી રીતનું કર્યું મહારાજે આવું ચરિત્ર કર્યું પણ એ ભેંસજાળમાં મહારાજે આવું ચરિત્ર કરેલું ત્યાંના બધા ભક્તો આવ્યા સજાભાઈ આવ્યા જેઠીભાઈ આવ્યા જૂનાભાઈ કાયાભાઈના પિતરાઈ ભાઈ કહેવાતા એ આવ્યા બધા દરબારો પાકા હરિભગત હતા સ્ત્રીહરીની સેવા કરવામાં સતત હાજર રહેતા આ બધા ચૂડા રાજવીના ભાયાતો ગણાતા ભેંસજાળ ગામમાં તેમનો ગરાસ હતો શ્રીયરી નાગડકા પધાર્યા ત્યારે આ દરબારો ભેંસજાળથી રોજ દૂધ લાવતા બાજુમાં જ ગામ તે ભેંસજાળના દરબારોનો ભાવ જોઈને શ્રીઅરી પ્રસન્ન થયા તેમને સાંજે રોક્યા જવા દીધા નહીં આ બાજુ મુકુંદ બ્રહ્મચારી શ્રીને બોલાવવા આવ્યા તેથી શ્રીયરી પ્રસન્ન મને ઉઠ્યા ધૂન કરતી વેળાએ જેને સમાધિ થઈ હતી એ બધાને શ્રીયરીએ તરંત જગાડ્યા એ તો હજુ સમાધિમાં જ હતા બધાએ પ્રકાશને મધ્ય તેજને મધ્ય સિંહાસન જોતા મુક્તોની સભા જોતા મહારાજ એમને ઉઠાડ્યા જમવા પધાર્યા સ્વયં પિત્બર પહેરીને જમવા બેઠા સુખ પૂર્વક જમ્યા તે લીલાનું માપ કહી શકાતું નથી દરબાર કાયાભાઈને શ્રીઅરીએ બોલાવ્યા અને તેમને પ્રસાદીનો થાળ આપ્યો ભક્તજન પ્રતિપાલક પરમ દયાળુ શ્રીહરી જેટલી રસોઈ કરી હતી તેમાંથી વારંવાર કેટલીય વખત થોડું થોડું લઈને બધી જ વસ્તુઓને જમ્યા પછી તુરંત હાથ ધોયા શ્રીહરીએ હરેક દરબારોના નામ લઈ લઈને બોલાવ્યા જમવાના પાત્રો લઈ લઈને બધા દરબારો ત્યાં આવીને બેઠા શ્રી અરિતે તે બધા દરબારોને પીરસવા માટે તૈયાર થયા શ્રી શ્રીહરીનો અત્યંત હેત જોઈને તે બધા ક્ષત્રિયોનો સમાજ ખૂબ પ્રસન્ન થયો આવી રીતે મહારાજે નાગડકાની અંદર બધા દરબારોને જમાડવા માટેની પંક્તિ કરી છે પોતે પીરસે છે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ શ્રી હરિચંદ સાગરના ચતુર્થપુરમાં શ્રીહરી ક્ષત્રિય રાજાઓને પીરસવા માટે તૈયાર થયા એ નામે ચોસઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની